ભુજ નગરપાલિકાની સ્થિતિ ડામાડોળ બની છે. પાલિકાનું સ્વભંડોળ તળિયા જાટક થઈ ગયું છે. પાલિકા પર પીજીવીસીએલ વિભાગનું 42 કરોડ રૂપિયાનું વીજ લેણું થઈ ગયું છે. પાલિકાએ પીજીવીસીએલ વિભાગનું લેણું ભરવા માટે સરકાર પાસે લોન માટે રજૂઆત કરી. પાલિકા દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનરને વ્યાજ વગરની લોન આપવા માટે દરખાસ્ત કરી છે. ભુજ નગરપાલિકા દેવાદાર બની પાલિકાની સ્થિતિ એટલી હદે કંગાળ બની છે કે કર્મચારીને પગાર આપવા માટે પણ રૂપિયા નથી. વીજ બિલ ભરવા માટે પાલિકાએ સરકાર પાસે લોન માટે દરખાસ્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી પાલિકા વીજ બિલ ભરી શકતી નથી, જેના કારણે પાલિકા પર દેવું વધી રહ્યું છે. રાજ્યની અન્ય નગરપાલિકાની જેમ ભુજ પાલિકા પણ સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. હાલ પાલિકા પાસે સ્વભંડોળ નથી, જેના કારણે ભુજ પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી બની છે. પાલિકા પાસે વીજ બિલ ભરવા માટેના પણ રૂપિયા નથી. આવી સ્થિતિમાં શહેરોનો વિકાસ કેવી રીતે કરવો તે પણ એક સવાલ છે. છેલ્લા 37 વર્ષથી ભુજમાં ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ લોકોના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના લીધે આજે ભુજની હાલત ખરાબ થઈ ગઈ છે. ભુજ નગરપાલિકા કે જેનું બજેટ 150-200 કરોડનું છે, છતાં એના ઉપર આજે 40-50 કરોડ રૂપિયા વીજ વિભાગના બાકી છે અને 125-150 કરોડ રૂપિયા પાણી પુરવઠા બોર્ડના બાકી છે. આ લોકો આટલા પૈસા, આટલી ગ્રાન્ટો આવવા છતાં નગરજનો પાસેથી ઢોલ વગાડી અને ટેક્સ ઉઘરાવે છે, એ પૈસા ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. આ લોકો જે નગરપાલિકાના પૈસા છે એનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર થઈ શકે એવી જગ્યાએ જ ઉપયોગ કરી રહ્યા છે કે ખોટા બિલો બનાવવા. વચ્ચે એક કર્મચારીએ 4-5 કરોડના જેસીબીના અને ડીઝલના ખોટા બિલો બનાવ્યા છે વાહન રિપેરિંગના, અને એમાં ચીફ ઓફિસરની પણ સંડોવણી છે. હવે જ્યારે આ બોડીને ખબર પડીને એમને ભાગ ન મળ્યો ત્યારે એમણે ઠરાવ કરી કર્મચારીઓને છૂટા કર્યા છે. એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરી પોતાનું ઘર ભરવા સિવાય કાંઈ કામ નથી કર્યું. એટલે આજે ભુજના નગરજનો ઉપર પણ લેણું થઈ ગયું છે. ભુજના એક કે નાગરિક ઉપર આપણે જોઈએ તો નગરપાલિકાના પાપે કેટલા હજારો રૂપિયાનું લેણું ચડેલું છે. માત્ર મોટી વિકાસની વાતો કરવી, વેલકમ ભુજના બોર્ડ લગાવવાથી કાંઈ નથી થતું. આ વેલકમ ભુજ જોઈને જે લોકો ભુજમાં આવે છે એ જોવે શું છે? છલકાતી ગટરો અને કચરાના ઢગલા. ભુજ નગરપાલિકાનું અત્યારે વીજ લેણું અંદાજિત 42 કરોડ રૂપિયાનું છે. ભુજ નગરપાલિકાની અત્યારે સૌભંડોળની હાલત ખૂબ જ ખરાબ છે અને આ વીજ બિલ ભુજ નગરપાલિકા ભરી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. તો વીજ બિલ માટે સરકારશ્રીની યોજનામાં ફાઇનાન્સ બોર્ડમાં આપણે લોનની ડિમાન્ડ મૂકી છે અને એ લોન મળે તો વીજ બિલ આપણે ભરી શકશું. અને વીજ બિલનું અમારો જે વોટર વર્કશોપ આખો છે એનામાં ખૂબ જ અમને બિલ આવે છે અને અત્યારે આ સૌભંડોળમાંથી ભરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી.